We are the Gujarat Technological University. Since its inception over a decade ago, GTU has been empowering young and curating minds to realize their true potential. Over 4 lakh inspired students are enrolled with one of the premier academic universities in India. With more than 450 affiliated colleges in its fold operating across 5 zones of the state, GTU, the International Innovative University, your place to move forward. हेलो स्टूडेंट्स, केम छो बधा? आ एक नानकडो एवो प्रयास छे एक सैम्पल विडियो लैक्चर बनावानो। आ विडियो लैक्चर छे ME2 सब्जेक्टनो। ME2 सब्जेक्टनी अंदर आपणे लेथ मशीन टूल शुं छे तो आपणे जाणीए छीए, राइट? तो लेथ मशीननी जुदी जुदी एक्सेसरीज पण आवे छे जे टूल उपर यूज़ करवामां आवे छे। तो ए लेथ मशीननी एक्सेसरीज टूंकमां समजावानो प्रयास आ विडियोना माध्यमथी मैं कर्यो छे। बेटा, लेथ मशीन की अंदर एक्सेसरीज में सौथी महत्वनी एक्सेसरीज है वर्क होल्डिंग डिवाइसीस, जैसे कि दागीना ने पकड़ी रखवा माटे जे डिवाइसीस यूज थाई छे ते। तेनी अंदर सौथी महत्वना छे चक, बराबर छे? चकना घणा बधा प्रकार आवे छे, थ्रीजो चक, फोरजो चक, मैग्नेटिक चक, कोलेट चक, राइट? तो अत्यार तमारी सामे जे स्क्रीन ऊपर देखाय छे ते छे थ्रीजो चक अने फोरजो चक, बराबर? थ्रीजो चक ने सेल्फ सेंटरिंग चक पण कहेवामां आवे छे। जयरे दागीना एकदम सीमेट्रिकल शेपना होय छे त्यारे थ्रीजो चक यूज थाय छे। अने फोरजो चक में छे ने एक एक जो कहता के एना दाता एने आपणे आपणी रीते एक पछी एकने सेट करी शकीए छीए। तेथी असिमेट्रिकल वस्तु जे होय छे दागीना होय छे तेने पण आपणे आसानीथी पकड़ावी शकीए छीए। तो आ बंने चक तमने समझाई गया हशे, थ्रीजो चक अने फोरजो चक। थ्रीजो चक अने फोरजो चक सिवाय कोलेट चक अने मैग्नेटिक चक पण वर्क होल्डिंग डिवाइस तरीके वपराय छे। कोलेट चक त्यारे वपराय जारे नाना नाना वर्कपीस होय छे, दागीना होय छे अने पकड़ावा होय सेंटर ऊपर त्यारे। अने मैग्नेटिक चक जनरली फेरस मेटल એટલે કે લોખંડની બનેલા દાગીના હોય છે એને પકડાવવા માટે મેગ્નેટિક ચકનો યુઝ થાય છે। ચક સિવાય તમે આવી રીતના લેથ સેન્ટર પણ જોયા હશે। આ સેન્ટર પણ વર્ક કેતા કે દાગીનાને પકડવા માટે યુઝ કરવામાં આવે છે। આ બંને સેન્ટર એક બાજુ અને બીજી બાજુ બે બાજુ સેન્ટર હોય છે, એ સેન્ટરની ઉપર દાગીનો રાઉન્ડ ફરે છે અને ટર્નિંગ કરવામાં આવે છે। સેન્ટરના પણ ઘણા બધા પ્રકાર હોય છે, અમુક ઓર્ડિનરી કહેતા કે સામાન્ય શેપ દેખાતા હોય એવા, કાર્બાઇડની ટીપ આપેલા સેન્ટર જ્યારે હાર્ડ મટીરિયલને પકડવાનું હોય છે, હાફ સેન્ટર પણ આપવામાં આવે છે અને પાઇપ આકારનું સેન્ટર। આ બધા જ સેન્ટર આપણે જે ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ કરેલી ત્યાં આપણે જોયેલા છે, પાઇપ આકારનું સેન્ટર આપણે ત્યાં આગળ જોયેલું। તો આ બધા સેન્ટરની વચ્ચે દાગીનાને યોગ્ય રીતે પકડાવી અને ટર્નિંગ કરવામાં આવે છે। મેન્ડ્રેલ એક ખૂબ જ અગત્યનું વર્ક હોલ્ડિંગ ડિવાઇસ છે। મેન્ડ્રેલનો ઉપયોગ ત્યારે કરવામાં આવે છે જ્યારે આપવામાં આવેલો દાગીનો કે તકે વર્કપીસ હોલો હોય, અને આવા હોલો વર્કપીસને વચ્ચેથી પકડવા માટે મેન્ડ્રેલનો યુઝ થાય છે। મેન્ડ્રેલની બંને બાજુ તમે જોઈ શકો છો કે સેન્ટર્સ આપવામાં આવે અને સપોર્ટ આપી અને પછી વર્કને તેના ઉપર રાઉન્ડ ફેરવવામાં આવે છે અને ટર્નિંગ કરવામાં આવે છે। આગળની સ્લાઇડમાં આપણે મેન્ડ્રેલના પ્રકારો પણ વિગતે જોઈશું, તમે બુકમાં પણ મેન્ડ્રેલ વિશે વાંચી શકો છો, ખૂબ જ અગત્યનું વર્ક હોલ્ડિંગ ડિવાઇસ છે। જો આકૃતિમાં તમે જોઈ શકો છો પ્લેન આકારનું મેન્ડ્રેલ હોય છે, એક્સપાન્શન કહેતા કે એક બાજુ લાંબુ એવું મેન્ડ્રેલ પણ હોય છે, કોલર કહેતા કે કોલર આપેલા છે બંને બાજુ એવી ટાઈપનું પણ મેન્ડ્રેલ હોય છે, અને સ્ટેપ આકારનું પણ મેન્ડ્રેલ યુઝ કરવામાં આવે છે। જેવી તમારી એપ્લિકેશન જેવો દાગીનો એ પ્રમાણે તમે મેન્ડ્રેલ ચૂઝ કરી અને વર્કપીસને હોલ્ડ કરાવી શકો છો, પણ એક શરત છે, વર્કપીસ હોલો હોવો જોઈએ। હવે આ છે રેસ્ટ। રેસ્ટનો ઉપયોગ ક્યારે થાય? જ્યારે વર્કપીસ ખૂબ લાંબુ હોય, એને યોગ્ય સપોર્ટ મળી રહેતો ના હોય। તમે ખબર જ હશે કે લેથ ઉપર જે ક્રિયા થાય છે એની અંદર વર્કપીસને યોગ્ય સપોર્ટ મળવો જરૂરી છે। એ યોગ્ય સપોર્ટ લાંબા વર્કપીસને આપવા માટે આવો રેસ્ટનો ઉપયોગ કરવામાં આવે છે। આ રેસ્ટ ઉપર દાગીનાને રાખવામાં આવે છે અને ટર્નિંગ કરવામાં આવે છે। બીજું એક અગત્યનું વર્ક હોલ્ડિંગ ડિવાઇસ છે ફેસ પ્લેટ। જ્યારે કોઈ દાગીનો એના અનિયમિત આકારને કારણે ચકની અંદર યોગ્ય રીતે ફિટ બેસતો ના હોય ત્યારે આવી ફેસ પ્લેટનો ઉપયોગ કરવામાં આવે છે। તમે જોઈ શકો છો ફેસ પ્લેટની અંદર આવા અલગ અલગ પ્રકારના ઇરેગ્યુલર શેપના હોલ છે, એ હોલની અંદર એ દાગીનાને યોગ્ય રીતે ગોઠવવામાં આવે છે, એને બોલ્ટથી બાંધવામાં આવે છે અને પછી જ ફેસ પ્લેટને હેડસ્ટોકના સ્પિન્ડલ સાથે યોગ્ય રીતે જોડી
અને આનો યુઝ કરવામાં આવે છે. વાલા વિદ્યાર્થી મિત્રો, તમે આ લેક્ચર, એક નાનકડો એવો લેક્ચર હતો, એની અંદર લેથની એક્સેસરીઝ કહેતા કે વર્ક હોલ્ડિંગ ડિવાઇસીસ વિશે સિમ્પલ વેમાં જોયું કયા કયા વર્ક હોલ્ડિંગ ડિવાઇસીસ યુઝ થાય છે. ફેસ પ્લેટ છે, ચક છે, ચકના પ્રકારો છે, મેન્ડ્રેલ છે, રેસ્ટ છે, રાઈટ? તો આ બધા જ પ્રકારો તમારી બુકમાં આપેલા છે. બુક ખાસ વાંચવી અને બુકની અંદરથી ડિટેલમાં આ પ્રકારો જોવા. મિત્રો, આ એક સેમ્પલ લેક્ચર હતો. આની અંદર ફક્ત લેથની એક્સેસરીઝ મેં તમને ખૂબ જ શોર્ટમાં સમજાવી છે. વધુ વિગત માટે તમે તમારી બુક્સ યુઝ કરી શકો છો. બાકી ડિજિકો એપ યુઝ કરો ખાસ. એ એપ ઉપર તમે સાઇનઅપ કરી અને તમારા સબ્જેક્ટ્સ, બધા જ સબ્જેક્ટના વિડીયોઝ તમે જોઈ શકો છો, બરાબર છે? તો તમે 14 એપ્રિલ સુધીમાં તેનો મહત્તમ ઉપયોગ કરી શકો એવી શુભકામનાઓ છે. થેન્ક યુ સો મચ.